ધોરણ છ સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 5 6 2 7 4 3 નો ઉપયોગ ફક્ત એક જ વાર ઉપયોગ કરીને એટલે કે આ બધી સંખ્યા છે એમનો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો સૌથી મોટી એટલે કે આપણે પહેલા જ લેક્ચરમાં થિયરી ભણાવી ત્યારે જ મેં તમને કહ્યું હતું કે અમુક અંક એટલે કે સંખ્યા આપી હોય તેના પરથી સૌથી મોટી સંખ્યા કઈ રીતના બને અને સૌથી નાની સંખ્યા કઈ રીતના બને તો આપણે તો પહેલાં આ બધા જ અંક અહીંયા લખીએ 6 2 7 4 અને 3 હવે આના પછી આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવી છે બરાબર છે તો હું પહેલાં સૌથી મોટી સંખ્યા બનાવું સૌથી મોટી સંખ્યા બનાવવા માટે પહેલાં તો આંકડા છે તેમાંથી આપણે સૌથી મોટો અંક હોય એ પહેલાં લેવાનો તો આમાંથી સૌથી મોટો કયો છે 7 પછી એનાથી નાનો લેવાનો 6 એનાથી નાનો કયો છે 4 એનાથી નાનો કયો છે 3 અને એનાથી નાનો કયો છે 2 એટલે કે સૌથી મોટી સંખ્યા કઈ બની 76432 બરાબર છે હવે આપણે સૌથી નાની સંખ્યા બનાવીએ સૌથી નાની સંખ્યા હવે સૌથી નાની સંખ્યા કઈ બને તો એના માટે આપણે શું કરવાનું સૌથી મોટી સંખ્યામાં આપણે એવું કર્યું હતું કે સૌથી મોટો અંક પહેલા લીધો પછી એનાથી નાનો એટલે કે ઉપરથી નીચે તરફ આવ્યા બરાબર છે એટલે કે ઉતરતા ક્રમમાં હવે જ્યારે સૌથી નાની સંખ્યા બનાવવાની હોય તેને નાનેથી મોટા તરફ એટલે કે ચડતા ક્રમમાં જવાનું બરાબર છે નાનેથી એટલે કે આમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે 3 ત્રણથી મોટી કઈ છે 4 ચારથી મોટી કઈ છે સોરી સૌથી નાનામાં નાની સંખ્યા 2 આવે હા 2થી મોટી 3 ત્રણથી મોટી 4 ચારથી મોટી કઈ છે 6 અને 6થી મોટી 7 મીન્સ કે આનું ઉલટું થાય આનું ઊંધું કરો એટલે સૌથી નાની સંખ્યા બને તો નાની સંખ્યા કઈ બની 23467 તો આપણે પહેલાં તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવી હવે તમને શું કીધું છે કે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો વચ્ચેનો તફાવત જ્યારે પણ કે મેં તમને કીધું ઉમેરવાના કે ત્યારે પ્લસ કરવાનો હોય અને તફાવત કે ત્યારે શું કરવાના ઓછા કરવાના એટલે કે બાદ કરવાના તો આપણે તફાવત શોધવા માટે શું કરીશું તો કે તફાવત શોધવા માટે આજે સૌથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની બાદ કરવાની તો આપણે લખીએ સૌથી મોટી સંખ્યા કઈ છે 76432 સૌથી માઇનસ સૌથી નાની સંખ્યા તફાવત શોધવાનો કીધું એટલે આપણે ઓછા કરીએ 23467 બરાબર છે હવે આપણે તફાવત શોધવા માટે તેનું શું કરીશું માઇનસ કરીએ હવે 2 માંથી 7 જાય ન જાય તો આપણે શું લેવો પડે 2 ની માથે 10 કો તો 2 ની માથે 10 કો લઈને કેટલા આવે 12 આવે અને એની બાજુમાં 1 શું કરવું પડે ઓછું કરવું પડે જ્યારે પણ 10 કો આવે ત્યારે બાજુની સંખ્યા હોય એની કરતાં 1 ઓછું લખી નાખવાનું 3 છે તો 3 થી ઓછા 2 થાય એટલે 3 ને ચેકીને કેટલા લખી નાખવાના 2 હવે 12 માંથી 7 જાય તો કેટલા વધે તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 5 વધે કેટલા વધે 5 હવે 2 છે તો 2 માંથી 6 જાય ન જાય 2 કરતાં 6 મોટા છે તો 2 ની માથે પાછો આપણે 10 કો લઈએ અને બાજુમાં 1 ઓછો કરવાનો એટલે કે 4 ની માથે કેટલા કરવાના 3 હવે 12 માંથી 6 જાય તો કેટલા વધે 6 વધે હવે પાછું જુઓ 3 માંથી 4 જાય ન જાય તો પાછો આપણે 3 ની માથે 10 કો લેવાનો અને બાજુમાં 1 શું કરી નાખવાનું ઓછું એટલે કે 6 છે તો આપણે 5 મૂકી દીધા હવે 13 માંથી 4 જાય તો કેટલા વધે 13 માંથી 4 જાય તો કેટલા વધે 9 વધે કેટલા વધે 9 અહીંયા અલ્પવિરામ મૂકી દઈએ બરાબર હવે 5 માંથી 3 જાય તો 2 અને 7 માંથી 2 જાય તો 5 તો કેટલા વધ્યા 52965 તો બંને સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો આવ્યો 52965 વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વ્યવસ્થિત સરસ મજાનું બોક્સ પાડીને દાખલો ગણવાનો છે તમારી બુકમાં અહીંયા આજે હું જે ભણાવું છું એ પણ એ તમારે ગણિતની પાકી બુકમાં મારી સાથે સાથે ગણતું જવાનું છે બરાબર છે હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 6 તો પ્રશ્ન નંબર 6 માં કે શું કીધું છે કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 એટલે કે 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે
एक दिवस में कितना स्क्रू नु उत्पादन करे छे 2825। હવે તમને એવું પૂછ્યું છે તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? જાન્યુઆરી 2006માં, હવે તમને કોઈ મહિનો કે મતલબમાં તમને એવું નથી કીધું કે એટલા દિવસમાં કેટલું થયું છે, જાન્યુઆરી 2006માં કેટલું થયું હશે, બરાબર છે? તો આપણે પહેલાં જોઈએ 2006 જાન્યુઆરી મહિનો છે, તો જાન્યુઆરી મહિનામાં વિદ્યાર્થી મિત્રો કેટલા દિવસ આવે? તો કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે? 31 દિવસ આવે। કેટલા દિવસ આવે? 31 દિવસ આવે। જ્યારે તમને બીજા કોઈ ભી મહિના આપ્યા હોય તો તમે 31 દિવસ, 30 દિવસ કેટલા આવે છે તે અંદાજ મેળવી શકો છો। પરંતુ જ્યારે ફેબ્રુઆરી મહિનો આપ્યો હોય ત્યારે તમને ખાસ ધ્યાન રાખવાનું કે લીપ વર્ષ હોય તો 28 આવે કે 29 આવે, કેમ કે 28 પણ આવી શકે ને 29 પણ આવી શકે ફેબ્રુઆરી મહિનામાં। પણ જ્યારે ફેબ્રુઆરી મહિનો અહીંયા આપેલો હોય તો એ ધ્યાન રાખવાનું, બરાબર છે? અત્યારે તો આપણે જાન્યુઆરી મહિનાનો આવ્યું છે તો આપણે એ ગણીએ તો કે જાન્યુઆરી 2006 જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ છે? 31 દિવસ। તો એમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હોય? એક દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થાય છે? 2825। તો એવી રીતના 31 દિવસમાં, બીજા દિવસે 2825, ત્રીજા દિવસે 2825, એવી રીતના કુલ કેટલા દિવસ? 31 દિવસમાં કેટલા? તો આપણે 2825 ગુણ્યા 31 કરવા પડે। અત્યાર સુધી સરવાળો અને બાદબાકી આવતા હતા, હવે આમાં ગુણાકાર આવ્યો કે એક દિવસમાં 2825। હવે તમે સરવાળો કરો તો તમારે 31 વાર 2825 એવું લખવું પડે। એવો દાખલો બહુ જ લાંબો થઈ જાય, બરાબર છે? એટલે કે 2825 ગુણ્યા તમારે શું કરવું પડે? 31 કરવા પડે। તો આપણે લખીએ 2825 ગુણ્યા 31, બરાબર છે? હવે આપણે ગુણાકારનો દાખલો જોઈએ। ત્યારે જ્યારે પણ અહીંયા બે સંખ્યા હોય તો પહેલું આ કામ આપણે શું કરવાનું? એક શું મૂકી દેવાનું? શૂન્ય મૂકી દેવાનું, બરાબર છે? જ્યારે પણ બે સંખ્યા હોય તો એક શૂન્ય મૂકી દઈએ। હવે આપણે અહીંથી લેવાનું, આને પહેલાં છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું। 3 × 5 કેટલા થાય? 15, તો 15નો 5 વધી આવી 1, 3 × 2 6, 6 ને 1 7, પછી 3 × 8 24, 24નો 4 વધી આવી 2। અહીંયા આપણે આનો ગુણાકાર કરીએ એટલે આગળ વધી મૂકવાની, બરાબર છે? 3 × 8 24, 24નો 4 વધી આવી 2, 3 × 2 6, 6 ને 2 8, બરાબર? શું કર્યું આપણે? પહેલાં તો ગુણાકારની બાજુની સંખ્યા લેવાની અને છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું ગુણવાનું। 3 × 5 15નો 5 વધી આવી 1, 3 × 2 6, 6માં 1 શું કરવાના? ઉમેરી દેવાના, એટલે 7, 3 × 8 24નો 4 વધી આવી 2, બરાબર છે? 3 × 2 6, 6માં વધી 2 ઉમેરી દઈએ એટલે 8 થઈ ગયું। હવે આપણે આ વધીનું આપણે ગણી નાખીએ તો હવે આપણે આ વધીને ધ્યાનમાં લેવાની આવશે નહીં। હવે ત્યારબાદ આ સંખ્યા લઈએ, 1 × 5 કેટલા થાય? 5, 1 × 2 કેટલા થાય? 2। અહીંયા શૂન્ય નહીં મૂકવાનું, ખાલી માત્ર ને માત્ર અહીંયા જ એક જગ્યાએ શૂન્ય મૂકવાનું આવે। 1 × 5 5, 1 × 2 2, 1 × 8 8, 1 × 2 2। હવે આ બધાનો આપણે શું કરી નાખવાનો? સરવાળો। 0 ને 5 કેટલા થાય? 5, 5 ને 2 7, 7 ને 8 કેટલા થાય? 15, તો 15નો આપણે શું લખવાનો? 5 અને વધી આવી 1, એટલે કે આપણે જે સરવાળાના દાખલા ગણીએ એ જ અહીંયા ગણવાનો, વધી ઉપર નહીં મૂકવાની, અહીંયા સરવાળો કરીએ ત્યાં જ મૂકવાનો। હવે 4 ને 2 6, 6માં 1 વધી છે એ ઉમેરી દઈએ એટલે કેટલા થાય? 7, અને 8 છે, 8ની નીચે કંઈ નથી તો 8 ના 8, તો કુલ કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કર્યું હશે? 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે। કયા મહિનામાં? જાન્યુઆરી મહિનામાં। પ્રશ્ન નંબર 7, એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા, તેમણે ₹1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા માટે ઓર્ડર આપ્યો, તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? હવે જોઈએ આપણે કે એક વેપારી પાસે પહેલાં તો કુલ રૂપિયા હતા કેટલા, તો લખીએ કુલ રૂપિયા કેટલા હતા? 78,592। હવે એને રેડિયો સેટનો એ ઓર્ડર આપે છે તો એણે કેટલાનો રેડિયો સેટ? 40 રેડિયો સેટ ઓર્ડર આપે છે, અને એક રેડિયો કેટલાનો છે? 1200નો છે। એવા કેટલા રેડિયોના ઓર્ડર આપે છે? 40 રેડિયોના ઓર્ડર આપે છે, તો 1200નો એક એવા કેટલા રેડિયો? 40 રેડિયો, 1200નો એક એવા 40 રેડિયો સેટના ઓર્ડર આપે
છે। તો આપણે તો પહેલા શું કરીએ તો કે 1200 ના 1 એવા 40 એટલે કે 1 1200 નો બીજો 1200 નો ત્રીજો 1200 નો એવી રીતે તો 1200 ગુણ્યા 40 કરવા પડે તો આપણે કરીએ 1200 ગુણ્યા 40 તમે આમ પણ ગુણાકાર કરી શકો ને આવી રીતના કરી શકો 12 4 48 તો 48 લખ્યા અહીંયા બે શૂન્ય નહીં એટલે તમે ગુણાકાર કરીને પણ લખી શકો છો તો 1200 ગુણ્યા 40 એટલે કે તેને કુલ કેટલા રૂપિયા જોશે 48000 રૂપિયા જોશે 1200 નો એક એવા 40 રેડિયો ખરીદવા માટે ઓર્ડર આપ્યો તો 40 રેડિયો ખરીદશે તો તેને કુલ કેટલા રૂપિયા જોશે 48000 રૂપિયા જોશે તો તમને શું કીધું છે કે ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે એટલે કે 48 આ ખરીદી કરે છે ત્યારબાદ એની પાસે કેટલા રૂપિયા રહેશે કુલ રૂપિયાની પાસે હતા કેટલા 78592 રૂપિયા હતા એમાંથી એ 48000 રૂપિયાના રેડિયો ખરીદી લે છે એટલે કે હવે એની પાસે કેટલા રહ્યા તો આપણે આમાંથી આ કુલ 78592માંથી 48000ના ખરીદી લે એટલે એમાંથી એ આપણે શું કરી નાખવાના માઇનસ એટલે બાકીના વધે એટલા રૂપિયા એમની પાસે રહે તો આપણે લખીએ કુલ રૂપિયા કેટલા હતા 78592 રેડિયો કેટલાના ખરીદ્યા એમાંથી એમણે રેડિયો ખરીદ્યા એ શું કરવાનું માઇનસ કરવાનું કેટલાના રેડિયો ખરીદ્યા 48000ના તો 48000 એમાંથી આપણે શું કરીએ માઇનસ હવે 2માંથી શૂન્ય જાય તો 2 9માંથી શૂન્ય જાય તો 9 5માંથી શૂન્ય જાય તો 5 8માંથી 8 જાય તો 0 7માંથી 4 જાય તો 3 તો કુલ રૂપિયા એમની પાસે કેટલા વધે બાકી રહેલ રકમ તો કુલ તેમની પાસે કેટલા રૂપિયા વધશે 30592 રૂપિયા વધશે 78592 રૂપિયા હતા એમાંથી એમણે 48000 રૂપિયાના રેડિયો ખરીદ્યા એટલે તેમની પાસે કુલ રૂપિયા વધશે 30592 રૂપિયા હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ કે એક વિદ્યાર્થીએ 7236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો તો તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે છે હવે તમને એક હિન્ટ આપી છે કે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે તો આપણે જોઈએ પહેલાં તમને ઇઝી પડે બીજી પણ એક રીત છે પરંતુ આપણે ઇઝી પડે એ રીત જોઈએ તો કે પહેલાં તો તમને શું કીધું 56 દ્વારા ગુણાકાર કરવાનો હતો એના બદલે એણે ગુણાકાર કરી કેટલા સાથે કરી નાખ્યો 65 સાથે તો આપણે પહેલાં બંને સાથે ગુણાકાર કરીએ 56 દ્વારા કરવાનો હતો અને 65 સાથે કરી નાખ્યો તો 65 સાથે કરીને જોઈએ ગુણ્યા 65 બરાબર છે અહીંયા બે સંખ્યા હોય તો એક શૂન્ય મૂકીએ પછી છાએ છાએ 36 વધી આવી 3 છ તેરી 18 18માં 3 ઉમેરીએ તો 19 20 ને 21 એટલે કે 21 વધી 21 બરાબર 18માં 3 ઉમેરીએ તો 21 વધી આવી 2 છ દુ 12 12ને 2 14 તો 14નો ચોગડો વધી આવી 1 છ સત્તા 42 42માં 1 ઉમેરીએ તો 43 હવે અહીંયા નીચેનું લેવાનું હવે આ વધીને ધ્યાનમાં લેવાની નહીં 5 6 30 30નો 0 વધી આવી 3 5 તેરી 15 15ને 3 18 વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ નીચેની વધી ધ્યાનમાં નહીં લેવાની તો આપણે અહીંયા ઉમેરી દીધી છે હવે જે ઉપરની વધી મૂકીએ એ જ ધ્યાનમાં લેવાની બરાબર છે 5 6 30 થાય તો 30નો 0 વધી આવી 3 છ તે 5 તેરી 15 15ને 3 18 એટલે કે વધી આવી 1 છ દુ 12 12માં 1 ઉમેરીએ તો 13 અને વધી આવી 1 છ 5 2 અહીંયા 5 2 10 10માં 1 ઉમેરવાના 5 સાથે ગુણીએ ને એટલે 11 અને વધી આવી 1 5 7 35 35 ને 1 36 હવે આ બધાનો આપણે શું કરી નાખીએ સરવાળો 0 8 ને 6 કેટલા થાય તો કે 14 14નો ચોગડો વધી આવી 1 1 ને 1 2 ને 1 3 4 ને 6 10નો 0 વધી આવી 1 3 ને 3 6 ને 1 7 અને 4 ને 4 એટલે કે કુલ કેટલા મળે છે 4,70,340 આવે છે બરાબર છે 65 સાથે ગુણીએ તો હવે આપણે એને કેટલા સાથે ગુણી નાખીએ 56 સાથે શૂન્ય મૂકીએ 5 6 30નો 0 વધી આવી 3 5 તેરી 15ને 3 18નો 8 વધી આવી 1 5 2 10ને 1 11નો 1 વધી આવી 1 5 7 35ને 1 36 6 6 36 36નો 6 વધી આવી 3 6 તેરી 18 18ને 3 21 21નો 1 વધી આવી 2 6 2 12 12ને 2 14 14નો 4 વધી આવી 1 6 7 42 42ને 1 43 તો અહીંયા 43 લખીએ
तो छ अहीं एक आठ ने चार नौ आ बने सरवाळो करवानो ने आठ ने चार बार नो बगड़ो वधी आवी एक एक ने बे बे ने त्रण पांच अने छ ने चार दस वधी आवी एक त्रण ने एक चार एटले अहीं केटला वधशे चार लाख पांच हजार बसो ने सोल बराबर है। हवे गुणाकार जो पांसठ साथ छप्पन साथ करवानो हतो अने करी केटला साथ नाख्यो पांसठ साथ करी नाख्यो तो अपने एवं कीधु कि तेनो जवाब साचा जवाब करता केटलो वधारे छे तो आपणे आ बन्ने माथी साचो जवाब क्यों छे कारण के करवानो केटलो हतो छप्पन द्वारा गुणाकार तो आ जवाब केवो छे साचो छे अने आ जवाब केवो छे खोटो छे बराबर छे। तो आ खोटो जवाब छे ई आनी करता केटलो वधारे छे तो आमांथी आपणे बात करीए तो आपणने मळे कि केटलो वधारे छे तो आपणे लखीए खोटो जवाब केटलो खोटो जवाब छे चार लाख सीतेर हजार त्रणसो ने चालीस एमांथी आपणे जे साचो जवाब छे ए शुं करवानो माइनस चार लाख पांच हजार बसो ने सोल तो जीरो माथी छ जाए न जाए तो त्या दस लखी अहीं एक ओछू करिए दस माथी छ जाए तो चार त्रण माथी एक जाए तो बे बे त्रण माथी बे जाए तो एक जीरो माथी पांच जाए न जाए तो त्या आपणे दस को लईए बराबर छे। सात नी जग्याए केटला मूकवाना छ तो दस माथी पांच जाए तो केटला वधे पांच छ माथी शून्य जाए तो केटला वधे छ माथी शून्य जाए तो छ वधे अने चार माथी चार जाए तो शून्य तो कुल केटला केटलाय वधारे जवाब आवे छे पांसठ हजार एक सौ ने चौबीस एटले के खोटो जवाब छे साचा जवाब करता केटलो वधारे हतो पांसठ हजार एक सौ ने चौबीस जवाब वधारे हतो साचो जवाब हतो चार लाख पांच हजार बसो सोल अने खोटो जवाब हतो चार लाख सीतेर हजार त्रणसो चालीस तो आपणे खोटा जवाबमांथी साचो जवाब बाद कर्यो एटले आ संख्या मळी एटले के आटलो जवाब वधारे हतो खोटो जवाब छे साचा जवाब करता आटलो वधारे हतो। हवे विद्यार्थी मित्रों आपणे प्रश्न नंबर नौ दस अने अग्यार अने बार भणवानो छे जे आपणे नेक्स्ट विडियोमां भणीशुं। थैंक यू।